ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ થનાર છે નાણાં મંત્રી કનુભાઈ દેસા સતત ત્રીજી વાર બજેટ રજૂ કરનાર છે લોકસભાની ચૂંટણી હોવા છતાં રાજ્ય સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે અને આ બજેટમાં રાજ્યની જનતા પર વધારાના કોઈ કર લાગુ થાય તેવી સંભાવના હાલમાં તો નથી દેખાઈ રહી આ સાથે બજેટમાં દસ થી પંદર ટકાનો વધારો થવાની શક્યતા જોવામાં આવી રહી છે તો રાજ્યની જનતા પર વધારાના કોઈ કર લાગુ નહીં થાય જોકે નવી યોજનાઓ અને આ સાથે વિભાગોમાં ફાળવણીની રકમમાં ચોક્કસથી વધારો થઈ શકે છે ગત વર્ષના બજેટમાં દસ થી પંદર ટકાના વધારા સાથે સાડા ત્રણથી લઈ અને ત્રણ પોઈન્ટ પચાસ લાખ કરોડના કદના બજેટની શક્યતા છે મુખ્ય પાંચ સ્તંભ અને સમાજના તમામ વર્ગોને આવરી લેતું અને એમાં પણ ખાસ કરી ખેડૂતો માતાઓ બહેનો એટલે કે મહિલાઓ યુવાનો આ અને ખેડૂતો આ તમામ લોકોને આવરું લેતું બજેટ આદરણીય કનુભાઈ આજે પ્રસ્તુત કરવાના છે આ બજેટ કેવળ એ વર્ષ પૂરતું નથી પરંતુ આવતા પચીસ વર્ષનું વિઝન પણ સરકારનું ભારતીય જનતા પાર્ટીની સરકારનું રજૂ કરી રહી છે એટલે સ્વાભાવિક આવતા પચીસ વર્ષમાં વિકસિત ભારત બનાવવા માટે જે જરૂરી આયામ બજેટમાં હોવા જોઈએ મને વિશ્વાસ છે કે આદરણીય કનુભાઈ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આનો વિચાર કરી અને ખૂબ સારી રીતે આવતા પચીસ વર્ષમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતનો મહત્ત્વનો ફાળો એ આ બજેટ આપવાનું છે અને આ બજેટથી આવતા પચીસ વર્ષમાં સરકાર કેવી રીતે કામ કરશે એ પ્રકારનું આ વખતનું બજેટ હોવું જોઈએ આજ આદરણીય કનુભાઈ નાણા મંત્રી મંત્રીશ્રી બજેટ પેશ કરવા જા રહે બજટ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ગુજરાતનું બજેટ અને આ બજેટનું કદ આ વખતે મોટું હશે સાથો સાથ એ પણ શક્યતા જોવામાં આવી રહી છે કે રકમમાં વધારો થઈ શકે છે યોજનાઓ જે રાજ્ય સરકારની છે તેમાં રકમમાં વધારો પણ થઈ શકે છે રાજ્ય સરકાર આ બજેટમાં આગામી પચીસ વર્ષનો વિકાસનો રોડમેપ તૈયાર જે કરીને લાવી છે તે કનુભાઈ દેસાઈ સવારે અગિયાર કલાકે આ બજેટ રજૂ કરશે બીપી સ્મિતા પર આપ આ જીવંત પ્રસારણ અને બજેટની લગતી તમામ અપડેટ્સ જોઈ શકશો